નમસ્કાર દોસ્તો તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે બે હજાર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલા વર્ષનો તો બે હજાર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક અડસઠ વર્ષનો હતો એટલે કે ભારતનો દરેક નાગરિક સરેરાશ અડસઠ વર્ષ જીવે છે એવું એને આધારે સાબિત થાય શિક્ષણ આંક કઈ કઈ બાબતોને આધારે મેળવી શકાય તો શિક્ષણ આંક છે શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોને આધારે મેળવી શકાય છે શાળાકીય સરેરાશ વર્ષને અપેક્ષિત શાળાકીય વર્ષની વ્યાખ્યા આપણે મેઈન વિડીયોની અંદર આપેલી છે જોઈ લેજો શાળાકીય સરેરાશ વર્ષો કેવી રીતે મેળવી શકાય તો પચ્ચીસ વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો એને શાળાકીય સરેરાશ વર્ષ કહેવાય કે જે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી પચ્ચીસ વર્ષની હોય એણે શાળાની અંદર સરેરાશ કેટલા વર્ષ વિતાવ્યા એને શાળાકીય સરેરાશ વર્ષ કહેવામાં આવે છે શાળાકીય સરેરાશ વર્ષોનું ઉચ્ચતમ અને ન્યૂનતમ મૂલ્ય કેટલું તો એમાં ઉચ્ચતમ મૂલ્ય છે તેર પોઈન્ટ ત્રણ વર્ષ અને ન્યૂનતમ મૂલ્ય છે શૂન્ય ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર પંદર મુજબ ભારતનો શાળાકીય સરેરાશ વર્ષનો આંખ કેટલો છે તો એ છે પાંચ પોઈન્ટ ચાર વર્ષ એટલે કે બે હજાર પંદર સુધીમાં ભારતનો દરેક નાગરિક કે જેની ઉંમર પચીસ વર્ષની હોય એ શાળાની અંદર માત્ર પાંચ વર્ષને ને ચાર મહિના જ વિતાવે છે આવું સાબિત થાય અપેક્ષિત શાળાકીય વર્ષો કેવી રીતે માપી શકાય તો પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એને અપેક્ષિત શાળાકીય વર્ષ કહેવાય અને એને આધારે એને માપવામાં આવે છે અપેક્ષિત શાળાકીય વર્ષનું ઉચ્ચતમ અને ન્યૂનતમ મૂલ્ય કેટલું નિર્ધારિત કરેલ છે તો એની અંદર ઉચ્ચતમ છે અઢાર વર્ષ અને ન્યૂનતમ છે શૂન્ય વર્ષ એ રીતે નક્કી કરેલ છે બે હજાર પંદર મુજબ અપેક્ષિત શાળાકીય વર્ષનો આ કેટલા વર્ષનો તો ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષનો આંક અગિયાર પોઈન્ટ સાત વર્ષનો છે ત્યારબાદ જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને કોની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે તો જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે એ જોડવામાં આવે છે એની સાથે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર પ્રમાણે ભારતની માથાડીટ કુલ રાષ્ટ્રીય આવક અને માથાડીટ કુલ ઘરેલું પેદાશ કેટલા ડોલર છે તો માથાડીટ કુલ રાષ્ટ્રીય પેદાશ પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર અને માથાડીટ કુલ ઘરેલું પેદાશ પાંચ હજાર બસો આડત્રીસ ડોલર છે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય તો જીરોથી એકની વચ્ચે એ મૂલ્ય હંમેશા હોય છે માનવ વિકાસની તુલના કરવાને શું ઉપયોગી નીવડે તો માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે આ તફાવત દેશ દેશ વચ્ચેની માનવ વિકાસની તુલના કરવા માટે ઉપયોગી છે કયા દેશની અંદર કેટલો માનવ વિકાસ થયો છે એ માનવ વિકાસ આંકને આધારે જાણી શકાતું હોય છે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે એ માનવ વિકાસ આંકના મૂલ્યને આધારે જાણી શકાય છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરની અંદર એકસો ને અઠ્યાસી જેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ આઠસો બેથી વધારે હોય છે તેને ઉચ્ચતમ માનવ વિકાસ હાથ ધરાવતા દેશ કહેવાય છે વિશ્વની અંદર ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશ કયા એમાં નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વીડ સ્વિટરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન ફ્રાન્સ આ બધા દેશો ઉચ્ચતમ એટલે વધુમાં વધુ માનવ વિકાસ ધરાવતા દેશો છે તો વિશ્વની અંદર માનવ વિકાસની બાબતમાં સૌથી પહેલાં નંબરે નોર્વે છે એ પણ ધ્યાન રાખજો અહીંયા પ્રશ્નની અંદર આપણને આપી દીધું નોર્વે છે ત્યાર પછી બે હજાર પંદર પ્રમાણે ભારતનું સ્થાન એકસો તે ત્રીસમું છે માનવ વિકાસ આંકની બાબતમાં મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં ભારત આવેલો છે એ પણ ખાસ ધ્યાન રાખવું બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક છસો નવ છે માનવ વિકાસ અહેવાલ મુજબ સૌથી નીચા સ્થાને નાઇઝર નામનો દેશ છે એનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ છે એટલે ત્યાં ઓછામાં ઓછો માનવ વિકાસ છે ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અફઘાનિસ્તાન આ બધા દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી પાછળ છે જે બધા ભારતના પાડોશી દેશો છે માનવ વિકાસને દેશના જીવન સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે બે હજાર પંદરમાં ભારતની વસ્તી એકસો ને કરોડ છે ભારતની વસ્તીના કેટલા ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવે તેમાં સત્યાવીસ પોઈન્ટ આઠ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવે છે જેને બે ટંકનું ભોજન પણ મળતું નથી માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર બાવન પોઈન્ટ સાત ટકા થયો છે અને બે હજાર પંદર માનવ વિકાસ અહેવાલ મુજબ પાંચ વર્ષથી નીચેના કુપોષિત બાળકોનું પ્રમાણ સુડતાલીસ પોઈન્ટ નવ ટકા છે એટલે ભારત દેશની અંદર સુડતાલીસ પોઈન્ટ નવ ટકા બાળકો એવા છે જેને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળતો નથી અને બે હજાર પંદરના જ અહેવાલ પ્રમાણે પાંચ વર્ષથી નીચેના સાડત્રીસ પોઈન્ટ બે ટકા બાળકો એવા છે જેને લખતા વાંચતા પણ આવડતું નથી આવી હાલત છે આપણા દેશની એટલે તો માનવ વિકાસ આંખની બાબતમાં આપણે પછાત છીએ માનવ વિકાસ આંખ સામે ત્રણ પડકારો છે સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ આ ત્રણે ત્રણ બાબતમાં જેટલા આપણે પછાત છીએ એટલી માનવ વિકાસની ગતિ ધીમી છે આરોગ્ય છે એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને એના માટે એનું સ્વાસ્થ્ય સારું રહે એ સૌથી વધારે અગત્યની બાબત હોય છે ભારત જેવા વિકસિત દેશોએ પોતાની આરોગ્ય નીતિમાં વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગ કુપોષણ અપંગતા એડ્સ આવા ચેપી રોગ માનસિક રોગ આ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપ્યું છે આરોગ્ય ક્ષેત્રે કરેલો ખર્ચ શું બતાવે તો જીવનની ગુણવત્તા વધારવા ઉપરાંત માનવ સંસાધન વિકાસમાં કરેલ એક રોકાણ છે ભારતમાં પોલિયો માટે ઓપીવી નામની રસી આપવામાં આવે છે બીસીજી રસી છે એ ક્ષયના રોગને અટકાવવા માટે આપવામાં આવે છે શીતળા પ્લેગ રક્તપીત પોલિયો આવા રોગોને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરી શકા છીએ ભારતમાં ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય મધુપ્રમેહ કેન્સર હૃદયરોગ એની ઉપર આપણે નિયંત્રણ સાધી શકા છીએ ભારતમાં જન્મદર મૃત્યુદર બાળ મૃત્યુદર શિશુ મૃત્યુદર એમાં ઘટાડો થયો છે એટલા માટે માનવી લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવે છે ભારત દેશની અંદર ભારતમાં કઈ કઈ બાબતમાં ઘટાડો થયો હતો કે જન્મદર મૃત્યુદર બાળ મૃત્યુદર શિશુ મૃત્યુદર આવી ઘણી બધી બાબતોની અંદર ઘટાડો થયો છે આરોગ્ય ક્ષેત્રે ક્ષેત્ર માટે મહત્ત્વનું લક્ષ્ય કહ્યું તો ઘણા રાજ્યોમાં વસ્તી દર વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચો પ્રજોત્પતિ દર ઘટાડવો એટલે બાળકોના જન્મનો દર ઘટાડવો એ મહત્ત્વનું લક્ષ્ય બન્યું છે નમસ્કાર